ના રાજકારણમાં સળવળાટ શરૂ થઈ ગયો છે ત્યારે મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી આજરોજ વિજાપુર તાલુકાના પામોલમાં ચૌધરી સમાજ એકઠા કરી અર્બુદા સેનાની વિધિવત જાહેરાત કરી છે। ચૌધરી યુવાનોને અર્બુદા સેનામાં જોડી ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે। આમ મહેસાણા જિલ્લામાં પાટીદાર ઠાકોર બાદ ચૌધરી સમાજનું સંગઠન કાર્યરત થતા રાજકીય સમીકરણો બદલાઈ શકે છે। સમાજનું એક સંગઠનની રચના છે, અર્બુદા સેના છે, એ ગામે ગામ ઉત્તર ગુજરાતમાં અમારો સમાજ જો રહે છે એ બધા સમાજની સંગઠનની રચના છે। એ ભાગરૂપે આ તો 10મી મિટિંગ છે, આજે આ 10મી મિટિંગ છે। 9 મિટિંગ હોય તો કહું અમારા સમાજના અર્બુદા સેનાના નિમિત્તે થઈ જઈ છે અને સમાજને એક કરવા માટેનો વિપુલભાઈ ચૌધરીના નેજાને છે। સમાજ એક કરવા માટેની આ સંગઠનની રચનાની આ મિટિંગ છે। આ સેનામાં જોડાવાની સંખ્યા તો જાણે પૂરી થશે તે એટલે ઓકળો જોઈ અને તમે પણ અધ્યક્ષ થઈ જશો। સમાજનું સંગઠન કળિયુગે સંઘ શક્તિ મહત્ત્વની, સંગઠન શક્તિ મહત્ત્વની। આ અત્યારે હાલ આ સંગઠન માટેની રચના છે, સમાજ સંગઠન માટેની। સમાજ અમારો સમાજ પાર્ટીઓમાં ટિકિટો લેવામાં, સંસ્થાઓમાં વિવિધ રીતે જે અગાઉ લોકોએ જે સત્તાલાલજીએ વેચણી કરી લીધી છે એને એક કરવા માટેની આ એક જહેમત છે। ગુજરાત સરકાર દ્વારા ડીસાની જનરલ હોસ્પિટલને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો આપવાની જાહેરાત કર્યા બાદ આજે પ્રથમવાર ગુજરાત સરકારના કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ડીસાની જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ